સુરતમાં 16 વર્ષીય સગીરાનું ગેરકાયદે ગર્ભપાત કરાતા મોત થયું છે. ઉધનાની હોસ્પિટલમાં ગર્ભપાત બાદ સગીરાનું મોત થયું. સ્મશાનમાં ડેથ સર્ટિફિકેટ માંગતા પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો. પ્રેમ સંબંધના પગલે સગીરા ગર્ભવતી બની હતી. સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા બલદેવ સુથાર પાસેથી. બલદેવ, જે રીતે સગીરાનું મૃત્યુ થયું છે, ગેરકાયદે ગર્ભપાતને લઈને પોલીસ દ્વારા શું તપાસ કરાઈ છે? નરેન્દ્ર, જે રીતે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની જે ગંભીર ઘટના સામે આવી છે, તે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી 16 વર્ષે જે તરુણી છે તેને ગર્ભપાત કરાવતા જ તેનું જે મોત થયું છે. આ મામલે હાલમાં તો સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા જે કહી શકાય તે પ્રમાણે તરુણીના ગર્ભપાત કરવાના તેના બહેન બનેવી ડોક્ટર તેમજ અને નરોત્તમ જે યુવક છે તેના સામે ગુનો હજી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉધના વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલની અંદર આજે આ લોકો છે તે ગર્ભપાત કરવા માટે ગયા છે અને તે દરમિયાન ડોક્ટરની બેદરકારીના કારણે આજે તરુણીનું જે છે તે મોત થયું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર બહાર આવ્યું છે. તેના કારણે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પણ જે રીતે આ નરોત્તમ યુવક દ્વારા આજે 16 વર્ષથી જે તરુણી ઉપર જે રીતે બળાત્કાર કર્યો હતો ત્યારબાદ જે ગર્ભપાત રહી જતા આખો આજે મામલો જે સામે આવ્યો હતો, હાલમાં તો આ મામલે ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી, આભાર સમગ્ર જાણકારી બદલ. સચિન જીઆઈડીસી પોલીસે સગીરાના મોત મામલે ગુનો નોંધ્યો છે.